ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે છે 9th of June, રવિવાર, અને આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કેમ કે આજે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે 3 વાગે. ચાલો તો આજે રવિવાર છે એટલે થોડું ક્લિનિંગ કરી લઉં અને પછી નાહી ધોઈને રેડી થઈને મળીએ. ચાલો તો હું થઈ ગયો છું રેડી, ક્લિનિંગ પણ થઈ ગયું છે અને હવે ટાઈમ છે દેવમને ઉઠાડવાનો, કેમ કે ઓલમોસ્ટ 9:15-9:30 જેવું થઈ ગયું છે. દેવમ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ઉઠો, જો 9:30 થઈ ગયા, લેટ થઈ ગયા. ચલો ગેટ અપ. 9:30. ગેટ અપ, ગેટ અપ, ગેટ અપ. કરાગ્રે વસતિ લક્ષ્મી, કરા મૂલે સરસ્વતી, કરા મૂરે તો ગોવિંદ, પ્રપાદે કર દર્શન. થોડી થોડી ગડબડ કરે છે. કર મધ્યે તો ગોવિંદ. જો કોઈએ કોમેન્ટ કરી હતી કે મંદિર ઉપર ફોટા ના રખાય, તો અમે ફોટા લઈ લીધા છે, તો થેન્ક યુ સો મચ ફોર યોર સજેશન. ચલો દીવાબત્તી થઈ ગયા છે, સૂરજ ભગવાનને જળ અર્પણ થઈ ગયું છે. હવે હું બનાવીશ મારા માટે ચા અને દેવમ માટે દૂધ. મારી ચા છે સિમ્પલ, 1 કપ દૂધ. હવે હું નાખીશ 1 ચમચી ચા, થોડીક બ્રાઉન શુગર, થોડીક અદરક, થોડીક ઇલાયચી. બસ આને હવે થોડી વાર મિક્સ કરવાની અને 1-2 વખત ઉકાળો એટલે ચા રેડી. દેવમ હવે આવી ગયો છે નાહી ધોઈને. ગુડ મોર્નિંગ દેવમ. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? ગુડ. જય શ્રી કૃષ્ણ દેવમ. દેવમના છે ને વાળ ઓળતા નથી આવડતું, બાકી બધું જાતે કરી લઈ છે, નાહવા ધોવાનું બધું. તો ચાલ દેવ હું તારા વાળ ઓળી દઉં. ઓકે ઓકે. પોતાને તેલ નાખી દઉં થોડું. ચશ્મા કાઢો, ચશ્મા કાઢો. આ છે મારો બ્રેકફાસ્ટ, મઠિયા, ચેવડો અને ચા. થેન્ક યુ અપેક્ષા, એ બનાવીને જ ગઈ હતી મારા માટે જ્યારે અહીંથી ગઈ ને ઇન્ડિયા ત્યારે. જો દેવમનો બ્રેકફાસ્ટ છે, એક તો હું આપીશ એને સિરિયલ અને હું આપીશ એને હાફ બનાના. દેવમ આ ફિનિશ કરજો, પછી લાસ્ટ ટાઈમની જેમ બગાડતો નહીં. તો જ્યાં સુધી દેવમ બ્રેકફાસ્ટ કરે ત્યાં સુધી બીજું એક ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે, એ છે વોશિંગ મશીન કરવાનું. કેમ કે આખા અઠવાડિયાના જેટલા પણ કપડાં ભેગા થયા હોય ને અમે દર સન્ડે કરી નાખીએ. તો ચલો હવે એ કામ પણ પતાવી દઈએ. ક્યાં છે? ચલો કપડાં મેં સૂકવી દીધા છે એટલે આ કામ પણ ખતમ. તો હવે વાગ્યા છે 1:15 અને લંચ ટાઈમ થયો છે અને દેવમને ખાવી છે મેગી. દેવમ 2:30 પછી મને ટીવી જોઈએ. ઓકે 2:30 વાગે. કેમ? દેવમ મારે પછી મેચ જોવાની, 3 વાગે પછી. એક કામ કરતો, ઉપરના રૂમમાં જજે, ત્યાં ટીવી છે ને ત્યાં જોજે. ઓકે દેવમ, મસ્ત મજાક ને, હું અત્યારે બંધ કરી દઈશ ટીવી. મારે 2:30 વાગે બેટા મેચ છે એટલે મેચ તો જોવાની બેટા. તું મારી જોડે મેચ જોજે આજે. તો એક કામ કરે, તું ઉપર જોજે, બરાબર? ટીવી છે ને ઉપર, ત્યાં જોજે. ઓકે હું ભલે 2:30 વાગે મને ટીવી જોઈએ, ત્યારે બધું બંધ થઈ જશે. તો અત્યારે છે ટી ટાઈમ, 3 વાગ્યા છે
અને દેવમ પ્લે કરી રહ્યો છે ફૂટબોલ. ફૂટબોલ બી જોવો એનો કેવો છે, ક્રિકેટ બોલ. દેવમ, આર યુ એક્સાઇટેડ ઇન્ડિયા પાકિસ્તાન ક્રિકેટ? યસ. હાઉ મચ? અ લોટ. કોણ જીતશે? ઇન્ડિયા. તો આજે મારા ઘરે ખાલી હું અને દેવમ જ છીએ. એક ફ્રેન્ડ છે મારો દિનેશ, એ આવવાનો હતો પણ અનફોર્ચ્યુનેટલી એના મમ્મી થોડાક બીમાર પડ્યા, તો સવારે એના ઘરે એમ્બ્યુલન્સ આવી અને અત્યારે હોસ્પિટલમાં છે. મેં એને કીધું કે જરૂર હોય તો મને કહેવું આવું, પણ એણે ના પાડી. જો બધું સારું હોત તો આજે મારા ઘરે આવ્યો હોત ને મેચ જોઈ હોત તો મજા આવત, જોડે હોત ને તો ઓર મજા આવત. પણ ઇટ્સ ઓકે, આજે હું અને દેવમ જ ક્રિકેટ એન્જોય કરીશું. બોલો, 3 વાગ્યાનો ટીવી ચાલુ કરીને બેઠો છું અને ચાલુ તો થઈ છે પણ વરસાદ જેવું છે એટલે થોડીક ડિલે થવાની છે ક્રિકેટ મેચમાં. યાર આવું કેમ થાય, જ્યારે કંઈક એક્સાઇટિંગ મેચ હોય ને ત્યારે આવું જ થાય, કંઈક ને કંઈક દાવ હોય જ. દેવમને બહાર થોડી વાર પ્લે કરવું છે કેમકે મેચ તો ડિલે છે એટલે અત્યારે તો મજા નહીં આવે. મારો મૂડ થોડોક ઓફ થઈ ગયો છે. દેવમ રમશે બહાર હવે. વાવ, વોર્મ છે. મેચ સ્ટાર્ટ થવામાં થોડી વાર છે તો અત્યારે હું અને દેવમ થોડી વાર અહીંયા ક્રિકેટ રમીએ. રેડી? You can't get me out. તો ટોસ થવા જઈ રહ્યો છે અત્યારે. દેવમ, કોણ જીતશે ટોસ? જલ્દી બોલ. ઇન્ડિયા. લેટ્સ સી. પાકિસ્તાન વોન ધ ટોસ. ઇન્ડિયાની બેટિંગ આવી છે. લેટ્સ સી નાઉ. એક ઓવર પછી ફરીથી વરસાદ. સિરિયસલી? 119 રન કર્યા. રમ કરી રહ્યો છે એનું હોમવર્ક. જબરજસ્ત કમબેક કર્યું છે ઇન્ડિયાએ. મજા આવી ગઈ. લાસ્ટ બોલ છે. એક બોલમાં 8 રન. યે! ઇન્ડિયા વોન. મજા આવી ગઈ, મજા આવી ગઈ. ઇન્ડિયા વોન. ચાલો તો હવે ટાઈમ છે ડિનર બનાવવાનો. આજે કોઈના ઘરે જમવા જવાનું નથી એટલે આજે હું જ ડિનર બનાવવાનો છું. અને મને ખાલી બટેકાનું શાક બનાવતા આવડે છે એટલે બટેકાનું શાક બનાવીશ. અને આજે ફ્રોઝન પરાઠા છે તો એ ખાવાનું છે. તો આ બટેકાનું શાક, સેલડ બનાવીશ, છાશ હશે અને ઓનિયન દેવમને ખાવી હશે તો એ. તો આ છે અમારું ડિનર. છે અઘરું આ બધું સારું બનાવવાનું. હવે હું બનાવવાનો છું ફ્રોઝન પરાઠા. જો આવી, શાક બની ગયું છે મારું બટેકાનું અને એકદમ પ્રોપર બન્યું છે. હજી મેં ટેસ્ટ નથી કર્યું પણ દેખાવમાં તો સારું જ લાગે. હવે બનાવી દઈએ પરાઠા. સેલેડ રેડી છે. તો ડિનર અમારું રેડી છે. દેવમ ટ્રાય કરતો બેટા કેવું લાગે છે. બરાબર બન્યું? મેં ચેક નથી કર્યું બટેકાનું શાક. ગરમ છે. શું થયું? મીઠું નહીં નાખ્યું? જોવા દે. જો વાત વાતમાં છે ને મીઠું નાખવાનું ભૂલી ગયો છે તો હું બરાબર મીઠું નાખી દઉં. ચલો તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. એની પહેલાં કે વધારે કોઈ ફોલ્ટ કાઢે, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું શું કહેવાનું હતું? હા, કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા. ચલો બાય બાય, સી યુ, ટેક કેર.